વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. તો ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક તમે થંબનેલમાં જોઈ રહ્યા જ છો, ઇકોનોમિક્સ બરાબર અર્થશાસ્ત્રના જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્નો પૂછાણા હોય એનું સોલ્યુશન કરવું છે. કારણ કે મિત્રો, ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓડિટર સબ ઓડિટરની એક્ઝામ નજીક આવી રહી છે, આવું કહી શકાય બરાબર. હિસાબનીશ બરાબર હિસાબનીશની જે એક્ઝામ તિજોરી વિભાગ માટે એ ડિક્લેર થઈ ગઈ છે. તો મિત્રો, એ બધાને સાંકળીને એક જોરદારનો અર્થશાસ્ત્રનો ટેસ્ટનો વિડીયો તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. ત્યારે આજના આ વિડીયોની શરૂઆત કરીએ એક પંક્તિથી, અને એ પંક્તિ તમે જાણો છો, ખુદ કો કર બુલંદ ઇતના કે ખુદ ખુદા ભી બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હે બરાબર. અને એને આપણે કહીએ કે હે ખુદા, હું સબ ઓડિટર ઓડિટર તો બનું જ. તો ચાલો શરૂઆત કરીએ આપણા આ વિડીયો લેક્ચરની. મિત્રો, પહેલો જ પ્રશ્ન વારંવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, આરબીઆઈની સ્થાપનાનું વર્ષ જણાવો. આવો પ્રશ્ન બરાબર, આરબીઆઈની સ્થાપનાનું વર્ષ તો 1935. હવે મિત્રો, તારીખ સહિત બોલવું હોય તો, તારીખ સહિત બોલવું હોય તો ફર્સ્ટ એપ્રિલ 1935 બરાબર, 1935ના રોજ ભાઈ આરબીઆઈની સ્થાપના થઈ હતી બરાબર. પહેલી એપ્રિલ 1935 આ વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન છે. મિત્રો, આની પછીનો પ્રશ્ન એ પણ વારંવાર રિપીટ થતો હોય છે, આરબીઆઈ એક્ટ ક્યારે આવ્યો હતો? તો મિત્રો, એક્ટ પહેલાં આવી ગયો હતો બરાબર, 1934માં આરબીઆઈ એક્ટ આવી ગયો હતો, તો આ પણ યાદ રાખો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આવી ગયો છે, આરબીઆઈ કઈ કલમ અંતર્ગત ચલણી નોટો બહાર પાડે છે? વારંવાર રિપીટ થાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, તો કલમ 22 અંતર્ગત આરબીઆઈ એક્ટ 1934ની ભાઈ કલમ બરાબર, 1934ની કલમ નંબર 22માં મિત્રો, કઈ કલમમાં? 22માં એવું સૂચન કરેલું છે કે ₹2 થી લઈને ₹10,000 સુધીની નોટો આરબીઆઈ બહાર પાડી શકે છે બરાબર. મિત્રો, સાથે સાથે વાત કરી દઉં તો ₹1ની નોટ અથવા તો સિક્કાઓ તો કોણ બહાર પાડે? નાણાં મંત્રાલય બરાબર, નાણાં મંત્રાલય બહાર પાડે. એટલે એમાં સહી કોની હોય? તો નાણાં સચિવની સહી હોય. કોની હોય? નાણાં સચિવની સહી હોય ભાઈ. આ પણ યાદ રાખો, કારણ કે આ પણ પૂછાતું હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, આવા રિલેટેડ પ્રશ્નો વારંવાર પૂછાતા હોય, આવા એકબીજા સાથે સંકળાયેલા પ્રશ્નો પણ ક્યારેક ક્યારેક એક્ઝામમાં ટપકી જતા હોય છે ભાઈ. આગળ વધીએ, બેંક શબ્દ ફ્રાન્સના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો બેંકા બરાબર. અને એમાં પણ મિત્રો, તમે જોઈ રહ્યા છો બેંકા શબ્દ ઉપરથી ભાઈ ઉતરી આવ્યો છે, આ હકીકત છે. પરંતુ આમાં સ્પેલિંગમાં તકલીફ પડે એટલે યાદ રાખો કે બેંકાનો કયો સ્પેલિંગ સાચો છે મિત્રો. યસ, તમે કમેન્ટ સેક્શનમાં પણ મને કમેન્ટ કરીને જણાવી શકો છો. બાકી હું તમને સાચો જવાબ કહું તો બેંકા બરાબર, BANCA બેંકા, આ સાચો જવાબ બને છે ભાઈ, આ એનો સાચો જવાબ બની રહ્યો છે. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના સ્થાપક, તો લાલા લજપત રાય. બસ ટીક કરી નાખ્યું, યસ ઈ જ છે. પરંતુ એની સાથે વાત કરું તો મિત્રો, લાલા લજપત રાય તો હતા જ, એની સાથે દયાળસિંહ મજીઠિયા, આ પણ એક વ્યક્તિ હતા બરાબર. કોણ? લાલા લજપત રાય અને દયાળસિંહ મજીઠિયા, આ પણ એક વ્યક્તિ હતા જેણે પંજાબ નેશનલ બેંક PNB બરાબર લાહોરમાં પાકિસ્તાનમાં ભાઈ એની સ્થાપના થઈ હતી, અને પછી ભાઈ ભારતમાં આવ્યું બરાબર. તો આ પંજાબ નેશનલ બેંકના સ્થાપક કોણ છે? લાલા લજપત રાય અને દયાળસિંહ મજીઠિયા, આ પંજાબ નેશનલ બેંકના સ્થાપકો છે આ બંને બરાબર. એટલે અહીંયા આપણો સાચો જવાબ ડી બને છે, બેંક કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ વિગત છે? જો અનુસૂચિ પૂછી બરાબર, બેંક અનુસૂચિ પૂછી છે, તો ભાઈ બેંકની કઈ અનુસૂચિ લાગે? 7મી અનુસૂચિ. કારણ કે આ કઈ યાદીનો વિષય છે? કેન્દ્ર યાદીનો વિષય છે, સંઘ યાદી જેને કહો છો બરાબર, કેન્દ્ર યાદીનો વિષય છે. બેંક એ કઈ યાદીનો વિષય છે? તો બરાબર, તમને મેં કહી દીધું, કેન્દ્ર યાદીનો, સંઘ યાદીનો વિષય છે. બેંક એ કઈ યાદીનો વિષય છે ભાઈ? તો સંઘ યાદીનો વિષય છે, કેન્દ્ર યાદીનો વિષય છે. બેંકોના વિકાસને લગતી વાત કઈ પંચવર્ષીય યોજનામાં કરવામાં આવી હતી? ભાઈ પંચવર્ષીય યોજનાની વાત છે બરાબર. ભારતમાં કેટલી પંચવર્ષીય યોજનાઓ અમલમાં આવી ચૂકી છે?
આ પ્રશ્ન પણ પૂછાય તો એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનું રહેશે. બેન્કોનો વિકાસ, મિત્રો બેન્કોનો વિકાસને લગતી વાત કઈ પંચવર્ષીય યોજનામાં, તો 10મી પંચવર્ષીય યોજનામાં. બરાબર, 10મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 2002 થી લઈને 2007 સુધીની જે સમયગાળો છે આ 10મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો ટાઈમિંગ છે. બરાબર, તો મિત્રો આ સમયગાળા દરમિયાન વાત કરવામાં આવી કે બેન્કોનો પણ વિકાસ કરવો જોઈએ, તો જ આપણો ભારત દેશ વિશ્વમાં ટકી રહેશે, આવી વાત કરવામાં આવી હતી. આરબીઆઈનું સંચાલન કરવા માટે કેટલા સભ્યો હોય છે, તો મિત્રો 21 સભ્યોની આખી ટીમ, આખી પેનલ બેઠે છે. બરાબર, એ આરબીઆઈનું સંચાલન કરે છે, જેમાં આરબીઆઈના ગવર્નર કોણ છે ભાઈ, અત્યારે હાલ કોણ છે ભાઈ, 25માં બરાબર કોણ છે, 26માં કોણ છે અથવા બનશે, બરાબર આ પ્રશ્નો પૂછાઈ શકે, એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. અને યાદ રાખ, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ છે, 25માં ગવર્નર છે. તો 24માં કોણ હતા, ઉર્જિત પટેલ હતા. 23માં કોણ હતા, રઘુરામ રાજન હતા. 22માં કોણ હતા, ડી સુબ્બરાવ હતા. બરાબર, 21માં કોણ હતા, આવા બધા પ્રશ્નો પૂછાય તો તમારા બધા પ્રશ્નો યાદ રાખવાના. વી વેણુગોપાલ એ 22માં આરબીઆઈના ગવર્નર હતા, સોરી 21માં ગવર્નર હતા. આગળ વધીએ, વાત કરીએ તો 21 લોકોની પેનલ આ આરબીઆઈનું આખું કામકાજ સંભાળે છે. આ 21ની પેનલમાં 4 ડેપ્યુટી ગવર્નર હોય, 1 ગવર્નર હોય, સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક હોય, 2 નાણાં મંત્રાલયના સભ્યો હોય, અને 10 સરકાર દ્વારા નિમણૂક થયેલા સભ્યો હોય, અને 4 લોકલ બ્રાન્ચ હોય એના ડાયરેક્ટર હોય. આમ કુલ 21 જણાની ટીમ આ આખું આરબીઆઈનું સંચાલન કરતી હોય, તો આ પણ પ્રશ્નો પૂછાય. યાદ રાખો આ તમામે તમામ વિગતોને. નીચેનામાંથી કઈ સમિતિ બેન્કિંગ સાથે સંકળાયેલી છે, આવો પ્રશ્ન છે. તો નરસિંહન કમિટી, યસ, તો આ પણ બેન્કિંગ સાથે સંકળાયેલી છે. આને વાત કરી હતી ભાઈ કે સીઆરઆરને ધ્યાન દેવું જોઈએ. આમ તો સીઆરઆર 1962માં આવી ગયો હતો. બરાબર, 1962થી કેશ રિઝર્વ રેશિયોની વાત શરૂ થઈ ગઈ હતી, પરંતુ નરસિંહન કમિટીએ વાત કરી, અને સ્પેશિયલ એક રિક્રુટમેન્ટ બોર્ડ બનાવવું જોઈએ એની વાત કરીએ. આરઆરબી રિજનલ રૂરલ ડેવલપમેન્ટ બેંક, બરાબર આરઆરબીઝ, તો એની વાત કરી હતી. કેવ શિવરામન સમિતિ, તો આ પણ હતી મિત્રો. બિમલ જાલન સમિતિ, તો આ પણ બેન્કિંગના સુધારા સાથે અથવા બેન્કિંગ સાથે કંઈક ને કંઈક રીતે સંકળાયેલી સમિતિઓ હતી. તો આ તમામે તમામ પ્રશ્નો યાદ રાખો, પૂછાઈ ચૂકેલા છે. પ્રથમ ભારતીય ગુજરાતી ગવર્નર આરબીઆઈના કોણ હતા, તો આઈજી પટેલ, ઇન્દ્રપ્રસાદ ગોર્ધનભાઈ પટેલ. સૌથી નાની પીએચડી પૂરું કર્યું હતું ભાઈ, તો એ આપણા ગવર્નર જનરલ હતા, આરબીઆઈના ગવર્નર હતા ભાઈ. કેટલામાં હતા, તો એનો જવાબ તમને કહી દઉં કે આઈજી પટેલ આપણા 14માં આરબીઆઈના ગવર્નર હતા. કેટલા? 14માં આરબીઆઈના ગવર્નર હતા ઇન્દ્રપ્રસાદ ગોર્ધનભાઈ પટેલ, 1977. બરાબર, 1977થી 1982ના સાલવારી દરમિયાન ભાઈ આરબીઆઈના ગવર્નર તરીકે રહ્યા હતા. અને આ જ સાલવારી દરમિયાન એક વર્ષ આવે છે જેમાં એક ઘટના બની હતી, અને એ ઘટના મોરારજી દેસાઈના સમયમાં બની હતી. મેં તમને ખાલી હિન્ટ આપી છે, તમે એનો જવાબ મને કહી શકો છો, અને તમે પણ એ વિશે થોડુંક જાણવાનું પ્રયત્ન કરજો, જેથી કરીને તમારા ભવિષ્યમાં પણ એનો યુઝ, ઉપયોગ થઈ શકે. આરબીઆઈ, તો આરબીઆઈ શું કરે ભાઈ? નાણાકીય નીતિ બહાર પાડે. આરબીઆઈ શું કરે? નાણાકીય નીતિ બહાર પાડે. નાણાં મંત્રાલય શું કરે? તો રાજકોષીય નીતિ બહાર પાડે. ફુગાવાની પરિસ્થિતિ તમને બતાય, તો રેપો રેટ વધે કે ઘટે ભાઈ? જો આવા પ્રશ્નો બહુ પૂછાય. બરાબર, ફુગાવાની પરિસ્થિતિ બતાય, તો રેપો રેટ શું કરે છે ભાઈ? વધે કે ઘટે? તો રેપો રેટ વધે છે. મંદીની પરિસ્થિતિમાં રેપો રેટ ઓછો થાય, ઘટાડે છે. બરાબર, તો મિત્રો આ રેપો રેટ, રિવર્સ રેપો રેટ કોણ બહાર પાડે, આવો પ્રશ્ન પૂછાય, સિમ્પલ ક્વેશ્ચન. બરાબર, તો એનો જવાબ આવે મિત્રો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ આ બંને આંકડાઓ બહાર પાડતી હોય છે. આ બંને રેટ બેંક દ્વારા, આરબીઆઈ દ્વારા, બરાબર, આપણી રિઝર્વ બેંક દ્વારા, મધ્યસ્થ બેંક દ્વારા નક્કી કરવામાં આવતા હોય. તો યાદ રાખો આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, ત્યારબાદ
આરબીઆઈની કઈ કલમ અંતર્ગત, કઈ કલમ અંતર્ગત ભાઈ મોનિટરી પોલિસી, બરાબર, મોનિટરી પોલિસી કમિટી બનેલી છે, આવો પ્રશ્ન પૂછાય. તો યાદ રાખો મિત્રો કે આરબીઆઈની 45ZB અંતર્ગત ભાઈ, અંતર્ગત શું બનેલું છે? તો મોનિટરી પોલિસી કમિટી, બરાબર, નાણાકીય નીતિ ઘડવા માટેની જે એક કમિટી હોય એ બનેલી છે. આમાં કેટલા સભ્યો હોય મિત્રો? આમાં છ સભ્યો હોય. તમામ સભ્યોની નિમણૂક મિત્રો 4 વર્ષ માટે થાય. હા, આરબીઆઈના જે ગવર્નર, ડેપ્યુટી ગવર્નર હોય એ એના કાર્યકાળ સુધી રહેતા હોય, બાકી 4 વર્ષ માટે ભાઈ નિમણૂક થતી હોય. આમાં આપણે ગુજરાતી છે, બરાબર, ગુજરાતી છે શશાંક ભીડે, IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના, તેઓ એક આસિસ્ટન્ટ પ્રોફેસર, મતલબ સોરી પ્રોફેસર છે, બરાબર. તો એવો પણ આમાં સામેલ છે આપણી આ મોનિટરી પોલિસી કમિટીમાં. અને કીધું એમ 6 સભ્યો હોય છે, અને આ 6 સભ્યો 4 વર્ષે નિમણૂક પામતા હોય છે ભાઈ. તો ટૂંકમાં આરબીઆઈની કઈ કલમ અંતર્ગત મોનિટરી પોલિસી કમિટી અસ્તિત્વમાં આવે છે? કલમ 45ZB અંતર્ગત મોનિટરી પોલિસી અસ્તિત્વમાં આવે છે. રૂપિયાનો જે આ સિમ્બોલ બતાવે છે એને માન્યતા આપનાર કોણ હતા? આવો પ્રશ્ન છે, માન્યતા કોણે આપી હતી? તો ઉદયકુમાર, એને એની શોધ કરી હતી, બરાબર, ઉદયકુમાર દ્વારા શોધ કરવામાં આવી હતી. પરંતુ એ વખતે સુશીલ કુમાર આપણા એક નાણાં સચિવ તરીકે રહી ચૂકેલા હતા. તો એમણે મિત્રો, એમણે આ જે રૂપિયાનો જે સિમ્બોલ બતાવે છે એ દેવનાગરી લિપિમાં, બરાબર, દેવનાગરી લિપિમાં છે. અને એ મિત્રો એને માન્યતા આપી હતી. દેવનાગરી લિપિમાં સંસ્કૃત અને હિન્દી આ બેને મિક્સ કરીને ભાઈ આ રૂપિયાનો આવો સિમ્બોલ આ ભાઈ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તો આ કોના દ્વારા વિકસાવવામાં આવ્યો? તો ઉદયકુમાર IIT બોમ્બેના, એવો પણ પ્રોફેસર છે ત્યાંના, સુશીલ કુમાર, એમના દ્વારા એને માન્યતા આપવામાં આવી હતી. ત્યારબાદ 15મો પ્રશ્ન. તો આ પ્રશ્ન હવે થુલ્લા જેવો, બરાબર, આમ ચપટી વગાડતા ઉડી જવો જોઈએ કે રૂપિયા 1ના ચલણી સિક્કાનું વિતરણ કોણ કરે છે? જો વિતરણ કોણ કરે છે, આવો પ્રશ્ન છે, બરાબર. સાઈન તો નાણાં સચિવ જ કરે છે, ચલણી નોટ હોય તો, બરાબર. બાકી સિક્કાઓનું અને ચલણી નોટનું વિતરણ કોણ કરે છે, આવો પ્રશ્ન પૂછાય. તો આરબીઆઈ જ એની વિતરણ કરતી હોય. કોણ વિતરણ કરે ભાઈ? આરબીઆઈ દ્વારા જ આ તમામે તમામ સિક્કાઓ, નોટ, આ બધાનું વિતરણ કરવામાં આવતું હોય છે. તો યાદ રાખો. ત્યારબાદ રૂપિયાની નિશાનીને માન્યતા કયા વર્ષમાં આપવામાં આવી? તો મિત્રો, તમે જે રૂપિયાનો સિમ્બોલ જોઈ રહ્યા છો એને માન્યતા 2010માં આપવામાં આવી. ક્યારે આપવામાં આવી? 2010ની સાલવારી દરમિયાન ભાઈ આ રૂપિયાનો જે સિમ્બોલ તમારી સમક્ષ આવી રહ્યો છે, બરાબર, તમે જોઈ રહ્યા છો, આવો જે આપણો રૂપિયાનો સિમ્બોલ છે એને માન્યતા 2010માં આપવામાં આવી. કોના દ્વારા? તો અપ્રુવલ આપનાર સુશીલ કુમાર. કોના દ્વારા શોધ કરવામાં આવી? ઉદયકુમાર, IIT બોમ્બે. વર્ષ યાદ રાખો 2010. આ બધી વિગતો પૂછાઈ ચૂકેલી છે. ત્યારબાદ 17મો પ્રશ્ન. કાનૂની ટેન્ડર તરીકે ઉપયોગમાંના સિક્કા, નોટો વગેરેને પાછી ખેંચી લેવાની પ્રક્રિયા એટલે ડિમોનિટાઇઝેશન. અને તમે બધાએ આનો ભોગ લીધો જ છે ભાઈ, આમાં ભોગ બની જ ગયા હતા, બરાબર. નોટબંધી આવી હતી ને ભાઈ, સાંજે દાઢીવાળા બાવાએ જાહેરાત કરી હતી, અત્યારે તો આમ કહી શકાય, બરાબર. પરંતુ ભાઈ આ ડિમોનિટાઇઝેશનના પ્રશ્નો વારંવાર પૂછાણા હતા. શું કામ? કે એ સમયે તલાટીની એક્ઝામ હાઇલાઇટમાં હતી, એટલે ડિમોનિટાઇઝેશનના પ્રશ્નો વારંવાર આ પૂછાઈ ગયા હતા તલાટીની એક્ઝામમાં. તલાટીના કોઈ પણ પ્રશ્નપત્ર લો, 4 પ્રશ્નપત્ર હતા, એમાંથી 2-3 પ્રશ્નો ભાઈ ડિમોનિટાઇઝેશન વિશેના જ હતા. એટલે આ તમામે તમામ વિગતો તમારે યાદ રાખવી જોઈએ અને જોઈએ જ. આગળ વધીએ. બંધારણ માન્ય ભાષાની સંખ્યાઓમાં નોટ પર કેટલી ભાષા જોવા મળે છે? તો મિત્રો, આમ બંધારણ માન્ય ભાષા 22 છે, બરાબર. બંધારણ માન્ય ભાષા 22 છે એ તમે જાણો છો, બરાબર. પરંતુ નોટ ઉપર કેટલી ભાષા જોવા મળે? નોટ ઉપર પૂછી. તો નોટ ઉપર ભાઈ 15 ભાષા જોવા મળે. કેટલી? 15 ભાષા નોટ ઉપર જોવા મળે છે. તો આ પણ યાદ રાખો, કારણ કે આવા પણ પ્રશ્નો પૂછાતા હોય. ત્યારબાદ ભારતીય સ્ટેટ બેંકની સ્થાપના ક્યારે થઈ? જો SBI, બરાબર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ભારતીય સ્ટેટ બેંક, એની સ્થાપના પૂછી. તો 1 જુલાઈ 1955, 1 જુલાઈ 1955. હવે મિત્રો, આ દિવસ યાદ રાખો, 1 જુલાઈ, બરાબર, 1 જુલાઈનો દિવસ. તો આ 1 જુલાઈનો દિવસ, એક તો GST દિવસ, કારણ કે આ દિવસે GST અમલ શરૂ થયો, બરાબર. આ તારીખ યાદ રાખો, GST દિવસ. ત્યારબાદ ડોક્ટર દિવસ તરીકે ઉજવાય છે, અને CA દિવસ તરીકે પણ ઉજવાય છે. તો 1 જુલાઈનો દિવસ કેટલા દિવસો તરીકે ઉજવાય? આવો પણ પ્રશ્ન
હોઈ શકે, તો બધી બાબતો ભાઈ તમારે યાદ રાખવી જોઈએ. ત્યારબાદ બેંક ઓફ કોલકાતા, બેંક ઓફ કોલકાતા તો એનું સ્થાપનાનું વર્ષ 1806 બરાબર. ત્યારબાદ બેંક ઓફ બોમ્બે, બેંક ઓફ બોમ્બેનું 1840 બેંક ઓફ મદ્રાસ એનું 1843. આ ભાઈ આ ત્રણેય બેંકોનું મિશ્રણ કરીને અને એક ઇમ્પેરિયલ બેંક ઓફ ઇન્ડિયા બરાબર, જેની સ્થાપના 1921 થઈ હતી, એ ત્રણેય અને આ મેં વાત કરી એ બેંક, એટલે કુલ ચાર બેંકનું મર્જ કરીને ભાઈ SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી ભાઈ. તો આ પણ યાદ રાખો, આવું પણ પ્રશ્ન પૂછાઈ શકે. 23મો પ્રશ્ન, પહેલી જુલાઈનો દિવસ ક્યાં દિવસ તરીકે ઉજવાય, તો તમે ક્યાં વિધાન સાથે જશો. આ GST મતલબ કે GPSC ટાઈપ બરાબર, મેં GPSC થોડીક પેટર્ન ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે ભાઈ. ડોક્ટર દિવસે તરીકે ઉજવાય છે, યસ ઉજવાય છે. CA દિવસ તરીકે ઉજવાય છે, અને GST દિવસ તરીકે પણ ઉજવાય છે, યસ. SBIની સ્થાપના દિવસ તરીકે પણ ઉજવાય છે. તો ફક્ત એક બે અને ત્રણ, તો આપણો સાચો જવાબ C અહીં બની રહ્યો છે ભાઈ. આ GPSC પેટર્ન છે, મેં ખાલી તમારી સમક્ષ પ્રસ્તુત કરી છે. આવી રીતે પણ પ્રશ્નો બનાવી શકે, તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આસાનીથી આપી શકો જ છો. 19 જુલાઈનો દિવસ બરાબર, 19 જુલાઈનો દિવસ ક્યાં દિવસ તરીકે ઉજવાય છે. તો મિત્રો, આ દિવસે એક ઘટના ઘટી હતી, બેન્કોનું નેશનલાઇઝેશન થયું હતું બરાબર, એટલે બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ તરીકે ઉજવાય છે. કેવો? બેન્ક નેશનલાઇઝ ડે તરીકે ઉજવાય છે. તો આ વિગતો પણ યાદ રાખો. ત્યારબાદ મિત્રો, નાબાર્ડની સ્થાપના વારંવાર પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં, વારંવાર પૂછાતો જો સવાલ હોય ને અને હાઈલાઇટમાં હોય ને, તો આ નાબાર્ડ છે બરાબર. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આ નાબાર્ડનું ફૂલ ફોર્મ થાય. એની સ્થાપના 12 જુલાઈ 1982 બરાબર, 1982ની સાલવારી દરમિયાન ભાઈ નાબાર્ડની સ્થાપના થઈ હતી. તો આ પણ પ્રશ્નો વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને જોવા મળે જ મિત્રો, કારણ કે આના વગરનું પેપર અધૂરું હોય છે. એટલા માટે તો બંને વસ્તુઓ યાદ રાખો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડ, 12 જુલાઈ 1982. એનું મુખ્ય મથક યાદ રાખવું હોય તો મુંબઈ મહારાષ્ટ્ર, અને આ કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નાણાકીય સહાય માટેની સૌથી સર્વોચ્ચ સંસ્થા છે. આ પણ પૂછાય, તો તમામે તમામ ડિટેલ્સ તમને ખબર હોવી જોઈએ. એક્ઝિમ બેંકની સ્થાપના જણાવો, તો એક્ઝિમ બેંકની સ્થાપના મિત્રો, તો એક્ઝિમ બેંકની સ્થાપના પણ 1982 જ થઈ હતી બરાબર. ઇમ્પોર્ટ એક્સપોર્ટ બેંક એક્ઝિમ બેંક બરાબર, એની પણ સ્થાપના 1982 જ કરવામાં આવી હતી. ભારતમાં પ્રથમ વખત ATMનો યુઝ ક્યાં વર્ષમાં થયો? જો વર્ષ પૂછું, તમને ATMનો યુઝ તો ખબર જ હોય મિત્રો, પરંતુ વર્ષ પૂછું તો 1887 આવે મિત્રો. શું આવે? 1927માં HSBC આ બેંકનું નામ છે, એના દ્વારા મિત્રો આ ATMની સુવિધા શરૂ કરવામાં આવી હતી. IFC કોડ કેટલા નંબરનો હોય છે? તો IFC કોડ 11 અંકનો હોય. કયા અંકનો હોય? 11 અંકનો હોય. આધાર કાર્ડ કેટલા અંકનો હોય? 12 અંકનો હોય. ચૂંટણી કાર્ડ કેટલા અંકનું હોય? 10 અંકનું હોય. અને વાત કરીએ પાન કાર્ડ, તો પાન કાર્ડ પર 10 અંકનું હોય. આ બધા પ્રશ્નો રિપીટ થાય હતી બરાબર. પાન કાર્ડમાં પૂછી લીધું 10 બરાબર, આધાર કાર્ડમાં પૂછી લીધું 12. તો આ બધી ડિટેલ્સ યાદ રાખજો બરાબર મિત્રો, આમાંથી પ્રશ્નો આવી શકે. તો મિત્રો, આ સાથે જ મારી વાણીને હું વિરામ આપીશ. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો 100% સક્સેસ યુટ્યુબ ચેનલના તમામે તમામ વિડીયોઝને. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.